મિત્રો મૂલી નાટાંગ તળિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 અને વિષય વિજ્ઞાન ટેકનોલોજીમાં આપણે ચેપ્ટર 2 જે પ્રાણીઓનો પોષણ જોઈ રહ્યા છીએ. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટરની જે પ્રાથમિક માહિતી હતી એ આપણે જોઈ ગયા કે આ ચેપ્ટરમાં આપણે શેના વિશે અહીંયા શીખવાનું છે. તો હવે આપણે અહીંયા આગળના લેક્ચરમાં આપણે જોયું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ કોઈ પણ સજીવ જે ખોરાક ખાય છે એમાં જે મુખ્ય પોષક દ્રવ્ય હોય છે એમાં મેઇન કોણ તો કે કાર્બોદિત. એ જે કાર્બોદિત પોષક દ્રવ્ય છે એનો અહીંયા આપણે જે શરીરમાં જે મુખ્ય પોષક દ્રવ્ય હોય છે ખોરાકમાં આવેલા એનું આપણા શરીરમાં યોગ્ય રીતે પાચન થવું જરૂરી છે. માત્ર ખોરાક લેવાથી એમાં જે પોષક દ્રવ્ય છે એ લેવાથી શરીરનો વૃદ્ધિ વિકાસ થતો નથી, પણ એ જે પોષક દ્રવ્યો રહેલા છે એ પોષક દ્રવ્યોને આપણે સીધા સરળ સ્વરૂપમાં લઈ શકાતા નથી. આગળના લેક્ચરમાં આપણે જોઈ રહ્યા કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું યોગ્ય રીતે પાચન થવું શું કામ જરૂરી છે. તો કે સૌપ્રથમ તો ત્યાં પાચન એટલે શું એ આપણે સમજવું પડે કે આપણા ખોરાકમાં રહેલા જે ઘટકો છે એ ઘટકોને આપણે સીધા ત્યાં સીધી રીતે લઈ શકતા નથી, કેમ કે એ ઘટકો જે છે એ જટિલ સ્વરૂપે હોય છે. એટલે કે એને આપણે સરળતાથી આ આપણું જે શરીર છે જે સજીવોનું શરીર છે આ ઘટકોને સીધી રીતે લઈ શકતા નથી અને સીધી રીતે શરીરમાં તેનો ઉપયોગ કરીને ત્યાં પોષણ મેળવી શકતા નથી. માટે આ જે જટિલ ઘટકો છે તેને ત્યાં સરળ સ્વરૂપમાં ફેરવીને સીધી રીતે ફેરવીને ત્યારબાદ પાચન જે છે એ શક્ય બને છે અને ત્યારબાદ એમાં જે રહેલા પોષક દ્રવ્યો છે એ શરીરને મળે છે અને આ પોષક દ્રવ્યોમાંથી શરીરને જરૂરી જે પોષણ છે એ મળી રહે છે. તો કાલે આપણે જ્યારે સમજ્યા કે ત્યાં એ પાચન એટલે શું, તો કે પાચન એટલે શું, તો કે કાર્બોદિત જેવા જમીન ઘટકોને સરળ સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને પાચન કહે છે. પાચનની ક્રિયામાં શું થાય છે કે ખોરાકમાં રહેલા જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યો જે જટિલ સ્વરૂપે રહેલા હોય છે એને આપણું જે કોઈ પણ સજીવોનું શરીર છે સીધી રીતે સ્વીકારી શકતું નથી, તેનો ઉપયોગ કરી શકતું નથી. માટે આ જે જટિલ સ્વરૂપના ઘટકો હોય છે તેને ત્યાં સરળ સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત પડે છે અને આ જટિલ ઘટકોને સરળ સ્વરૂપમાં ફેરવવાની આ જે કઈ પણ ક્રિયા થાય છે એટલે શું કહેવામાં આવે છે, પાચન કહેવામાં આવે છે. અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ કે અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બોદિત જે છે બરાબર ખોરાકમાં રહેલું જે કાર્બોદિત છે તે અહીંયા કેવા જટિલ સ્વરૂપે છે, એટલે કે તેના જે મુખ્ય કણો છે એ છૂટા સ્વરૂપે નથી પણ એકબીજા સાથે જોડાયેલા છે, સમૂહમાં છે. તો સમૂહમાં છે તો એને આપણું શરીર જે છે એક સાથે એને ત્યાં લઈ શકતું નથી, તેનો ઉપયોગ કરી શકતું નથી. માટે આ જે ઘટકો છે એને સરળ સ્વરૂપમાં ફેરવીને છૂટા સ્વરૂપમાં ફેરવે ત્યાં એ ફેરવવાની જરૂર પડે છે. એટલે આ જે ક્રિયા છે કે જટિલ ઘટકોને સરળ સ્વરૂપમાં ફેરવીને સરળ ઘટકોને ત્યારબાદ શરીર જે છે એ સ્વીકારી શકે છે. તો આ જે ક્રિયા છે કે જટિલ ઘટકોને સરળ સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે, પાચન કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ કે કોઈ પણ પ્રાણીઓ હોય છે તો દરેક પ્રાણીઓ જે છે એ ખોરાક જુદી જુદી રીતે મેળવે છે. દરેક પ્રાણીઓની ખોરાક લેવાની રીત શરીરમાં ગ્રહણ કરવાની એક નથી બરાબર. આપણે કાલે જોયું હતું કે ઘણા બધા સજીવો એવા છે કે જે ખોરાકને કળીને લેતા હોય છે, અમુક જે છે એ ખોરાકને ચાવીને લેતા હોય છે, અમુક જે છે એ ખોરાકને ખોતરીને લેતા હોય છે. તો આ પ્રકારે આપણે જોવાનું છે કે જે કોઈ પણ સજીવો છે એ ક્યાં ક્યાં પ્રકારે ખોરાક મેળવે છે. તો ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે, નાનું બાળક અને એ સિવાય ઘણા પ્રાણીઓ તેમની માતાના દૂધ પર નભે છે. મધમાખી અને હમિંગબર્ડ, હમિંગબર્ડ તમે જાણો છો કે દુનિયાનું સૌથી નાનામાં નાનું પક્ષી છે, હમિંગબર્ડ એક પ્રકારનું ત્યાં પક્ષી છે. અને દુનિયાનું સૌથી નાનામાં નાનું પક્ષી કોણ, તો કે હમિંગ બર્ડ. તો કે મધમાખી અને હમિંગ બર્ડ જે કોઈ પણ હવામાં ઉડી શકે છે એવા જે કોઈ પણ સજીવો છે એ ખોરાક કઈ રીતે લે છે, એની ખોરાક મેળવવાની પદ્ધતિ કઈ છે, તો કે તેઓ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. આ જે મધમાખીઓ છે આ બધા જે છે એ ખોરાકને ચૂસે છે બરાબર. ખોરાકને ચૂસે છે જ્યારે નાનું બાળક છે, પછી એ ઘણા પ્રાણીઓ છે તે તેમની માતાના દૂધ પર નભે છે. નાનું બાળક હોય છે અથવા તો કોઈ પણ પ્રાણીઓનું જે કઈ પણ બચ્ચા હોય છે જન્મ લે છે તો ત્યારે એ લોકો ખોરાક કઈ રીતે મેળવે છે, તો કે નાનું બાળક જે છે એ ખોરાકને સીધું ચાલી શકતું
નથી તો ત્યારે લોકો શું કરે છે ખોરાક માટે તેમની જે માતાનું દૂધ છે ચૂસીને પોતે તેમાંથી પોષણ મેળવે છે. ત્યારબાદ અજગર જેવા સાપ પ્રાણીને ગળી જાય છે. આ સિવાયના જે અજગર જેવા જે મોટા ત્યાં વિષાદાય જંગલી જે સાપ હોય છે એ ખોરાક કઈ રીતે મેળવે છે તો કે અજગર જેવા જે સાપ હોય છે તે અન્ય ત્યાં નાના મોટા પ્રાણીઓને ગળીને સીધો તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કેટલાક જલીય પ્રાણીઓ આસપાસ તરતા સૂક્ષ્મજીવોને તારવીને એટલે કે ગાળીને ખાય છે. હવે જલીય જે વિસ્તાર હોય છે એટલે કે જળવાયા જે વિસ્તાર હોય છે નદી નાળા તળાવ સરોવર એમાં જે સૂક્ષ્મજીવો રહેલા હોય છે આ જે કોઈ પણ જીવો હોય છે એ પ્રાણીઓ કઈ રીતે ખોરાક મેળવે છે તો કે આ જે વિશાળના પ્રાણીઓ હોય છે તે જ્યાં પાણીમાં રહેલા જે કોઈ પણ સૂક્ષ્મજીવો હોય છે ત્યાં નાના મોટા સૂક્ષ્મજીવોને ખોરાક તરીકે તેમને પાણીમાંથી અલગ તારવીને અલગ ગાળીને ત્યારબાદ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે દરેક જે સજીવ છે તેમનો ખોરાકને લેવાની જુદી જુદી પદ્ધતિઓ હોય છે. ત્યારબાદ આપણે અહીંયા કોષ્ટક દ્વારા સમજીએ કે પ્રાણીનું નામ તેમનો ખોરાકનો પ્રકાર એટલે કે તેઓ કયા પ્રકારનો ખોરાક લે છે અને ત્યારબાદ તેમને ગ્રહણ કરવાની પદ્ધતિ એટલે કે ખોરાક કઈ રીત દ્વારા લે છે કઈ પદ્ધતિ દ્વારા ખોરાક લે છે. તો અહીંયા સૌથી વધુ પ્રાણી છે બોપડ ગાય. બોપડ ગાયનો ખોરાક શું છે તો કે નાના નાના સૂક્ષ્મ જંતુઓ હોય છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને ખોરાક કઈ રીતે લે છે તો કે ખોરાકને ગળીને લે છે એટલે કે ખોરાકને ચાવતા નથી. સીધું તેના એ કોઈ પણ જે કઈ પણ એ મુખાંગો હોય છે તેના મુખના અંગો હોય છે એ અંગો દ્વારા તેને સીધે સીધો ત્યાં ઉપયોગ કરી લે છે. ત્યારબાદ છે કીડી. તો કે કીડી શું કરે છે તો કે કીડી જે છે એ ખોરાક કયા પ્રકારનો ખોરાક લે છે તો કે કીડી જે છે એ સામાન્ય રીતે જે કોઈ પણ ખાદ્ય વસ્તુ હોય છે આપણે એ ઘરમાં જે આપણે સજીવો ખોરાક માટે ઉપયોગ કરીએ છીએ ખાદ્ય વસ્તુઓની એ વસ્તુઓનો તે પોતે ઉપયોગ કરે છે. અને કયા પ્રકારે લે છે તો કે તેના જે કઈ પણ અંગો હોય છે તેના દ્વારા પકડીને તેનો ઉપયોગ કરે છે. ત્યારબાદ છે સમડી. તો કે સમડી કયા પ્રકારનો ખોરાક લે છે તો સમડી જે સમડી પણ અન્ય નાના નાના સૂક્ષ્મ જંતુ હોય છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કઈ રીતે તો કે ખોથીને. તો કે જે કોઈ પણ વસ્તુ પણ જ્યાં ત્યાં નાના મોટા સજીવો રહેતા હોય એને ત્યાં ખોથરીને તેનો તે ચાસ દ્વારા ખોથરીને તેનો ઉપયોગ કરે છે. ત્યારબાદ છે મચ્છર. તો કે મચ્છરનો મુખ્ય ખોરાક શું છે તો કે એ લોહી ચૂસવાનું કામ કરે છે અને એના દ્વારા તે શરીરમાં ખોરાક મેળવીને પોષણ મેળવે છે. અને કઈ રીતે તો કે તેની ગ્રહણ કરવાની પદ્ધતિ હોય છે તો કે ચૂસીને બરાબર છે તે કોઈ પણ પ્રવાહી વસ્તુ હોય છે તેને ચૂસીને ગ્રહણ કરે છે. ત્યારબાદ છે પતંગિયું. તો પતંગિયાનો મુખ્ય ખોરાક તમને ખબર જ છે તમે જાણો છો બરાબર કે જે પતંગિયું છે એ ફૂલોનો રસ સામાન્ય રીતે જે તે ફૂલો હોય એ ફૂલમાંથી રસ ચૂસીને પોતે પોષણ મેળવે છે અને તેની પણ ખોરાકને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તો કે ચૂસીને. ત્યારબાદ છે માખી. તો કે માખી પણ શું કરે છે તો કે જે તે ખાદ્ય વસ્તુ હોય છે કોઈ પણ એ પ્રવાહી વસ્તુ હોય છે તેને ત્યાં ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તે ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે તો કે ચૂસીને. સામાન્ય રીતે તમે મધમાખી જોઈ ગયો હશે તો એ મધમાખી શું કામ કરે છે તો કે ફૂલમાંથી રસ ચૂસીને પછી તેને ફરીથી મધમાં ફેરવવાનું કામ કરે છે. તો તેનો પણ ખોરાકને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે ચૂસીને. તો આ રીતે અહીંયા આપણે જે કોઈ પણ સજીવો છે એનો ખોરાક તે કયા કયા પ્રકારનો ખોરાક લે છે અને ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ જોઈ. તો આ પ્રકારે જેટલા પણ સજીવો જોવા મળે છે એ દરેક સજીવો અલગ અલગ રીતે ખોરાક મેળવે છે એ આપણા આજે જોયું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રાણીઓમાં પોષણ કે કઈ રીતે ખોરાક લે છે અને ખોરાક લઈ લીધા બાદ કઈ રીતે તેનું પાચન થાય છે એ આપણે જોવાનું છે. થેન્ક યુ.